વાર્તા ચેનિંગ સગાણી છે. હું મારી કેરિયર એકેડમી ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજથી આપણે દરરોજ અડધી કલાક અથવા 40 મિનિટનું હું તમને ફિઝિક્સનો વિડીયો 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, એ અને બી ગ્રુપ બંને વિદ્યાર્થીઓ માટે જુદા જુદા ચેપ્ટર્સના એક સિક્વન્સમાં આખે આખા વિડીયો મૂકીશ કે જેમાં તમને બધી માહિતી સબ્જેક્ટની હોય, જે જે ટોપિકની માહિતી તમને જોતી હોય તે તમને મળી શકે. ઓકે, આપણે ચેપ્ટર નંબર 15થી ચાલુ કરશું. હું પહેલા નંબર ચેપ્ટર નંબર 15થી ચાલુ કરશું. આજે આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથો આ ચેપ્ટર છે કે જે ઇલેક્ટ્રોનિક્સ માટેનું મેઇન ચેપ્ટર કહી શકાય. ઇલેક્ટ્રોનિક્સ માટેનું મેઇન ચેપ્ટર કહી શકાય. હવે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? સૌથી પહેલા આપનું એ વાતનું ધ્યાન દોરી દઉં કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ હોય એમાં ઓહમનો નિયમ જે આવે, વી ઇક્વલ ટુ આઈ આર, તે 100% સાચો નથી. વી ઇક્વલ ટુ આઈ આર 100% સાચો નથી. બધી જગ્યાએ વી ઇક્વલ ટુ આઈ આર સેમિકન્ડક્ટરમાં નિયમ. સેમિકન્ડક્ટરના એક્ઝામ્પલ ક્યાં ક્યાં આવશે? તો કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન એન્ડ લેડ. બરોબર, ટીન અને લેડ ધાતુ તત્વ છે. સેમિકન્ડક્ટર અને જર્મેનિયમ, આની ઇલેક્ટ્રોન રચનામાં શું છે? આની ઇલેક્ટ્રોન રચનામાં શું છે કે જે કન્ડક્ટર મટીરિયલથી અલગ છે, તે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીંથી ત્યાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને એના પછી ધાતુ, અધાતુ અને અર્ધધાતુ અથવા સેમિકન્ડક્ટર જેને કહેવાય તેનું તમને વર્ગીકરણ સમજાવવાની કોશિશ કરીશ. અને એના પછી એનર્જી બેન્ડ ડાયાગ્રામ. એનર્જી બેન્ડ ડાયાગ્રામ શું છે? એનર્જી કઈ રીતના ઉદ્ભવે, કઈ રીતના તેનું, કઈ રીતના તે આકર્ષણ અપાકર્ષણ ઇલેક્ટ્રોનનું થાય તે સમજાવવાની કોશિશ કરીશ. અને તેના પરથી ઇલેક્ટ્રોનિક મટીરિયલનું વર્ગીકરણ, સેમિકન્ડક્ટર મટીરિયલનું વર્ગીકરણ આપણે સમજવાની કોશિશ કરશું. ઓકે, તો પહેલો પોઈન્ટ આવશે, ઓહમનો નિયમ સેમિકન્ડક્ટરમાં પડાતો નથી, 100% પડાતો નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. વી ઇક્વલ ટુ આઈ આર કઈ રીતે તે વસ્તુ સમજાવવાની કોશિશ કરું છું. સમજો, સિલિકોન પરમાણુ છે. સિલિકોન પરમાણુની ઇલેક્ટ્રોન રચના કઈ રીતના આવશે? 1s2, 2s2, 2p6, 3s2, 3p2 આવી રીતે આવશે સિલિકોન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. અને જર્મેનિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p2. હવે આમાં શું સામ્યતા છે? આપણે આના વિશે વાતચીત કરીશું. અહીંયા આમાં શું સામ્યતા છે આના વિશે આપણે વાતચીત કરીશું. હવે જુઓ, આ સિલિકોનનું ન્યુક્લિયસ છે તેવું સમજો. આમાં ન્યુક્લિયસમાં આ પેલી કક્ષક છે કે જે પેલી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય, આ પેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. આવી રીતે બીજી કક્ષામાં બીજા 6 ઇલેક્ટ્રોન હશે, બીજા 2 ઇલેક્ટ્રોન હશે. સમજો, હવે છેલ્લી કક્ષા, આઉટર મોસ્ટ ઓર્બિટ જેને કહેવાય, આઉટર મોસ્ટ ઓર્બિટ સિલિકોન હશે, એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2+2 4, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોનને હું દર્શાવું છું અહીંયા. સમજો, 4 ઇલેક્ટ્રોનને હું અહીંયા દર્શાવવાની કોશિશ કરીશ કે જેમાં આ ફર્સ્ટ ઇલેક્ટ્રોન હશે, આ પોતે સેકન્ડ ઇલેક્ટ્રોન હશે, આ થર્ડ હશે, આ ફોર્થ હશે. અહીંયા લખું છું ફર્સ્ટ, અહીંયા લખું છું સેકન્ડ, અહીંયા લખું છું થર્ડ અને અહીંયા લખું છું ફોર્થ. હવે સમજો, સેમિકન્ડક્ટર શું કામ આવશે? આ 4 ઇલેક્ટ્રોનને, આ 4 ઇલેક્ટ્રોનને, આ છે ન્યુક્લિયસ, આ 4 ઇલેક્ટ્રોનને આ ન્યુક્લિયસમાંથી બહાર જવું હોય તો ન્યુક્લિયસને વધારે ઉર્જા આપવી પડે, જે પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે આ 4 ઇલેક્ટ્રોન
તેના સંલગ્ન પરમાણુ સાથે, એટલે માની લ્યો આ બીજો સિલિકોન પરમાણુ છે કે જેની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે, અહીંયા બાહ્યતમ કક્ષા જ બતાવેલી છે, એમાં આ ફર્સ્ટ ઇલેક્ટ્રોન, આ સેકન્ડ ઇલેક્ટ્રોન, આ થર્ડ ઇલેક્ટ્રોન, આ ફોર્થ ઇલેક્ટ્રોન, આ ચાર ઇલેક્ટ્રોન સાથે તે ભાગીદારી કરશે. આ ચાર ઇલેક્ટ્રોન કે જે એટમ નંબર 1 માં છે, અને અહીંયા જે છે તે બીજો એટમ, આ બે ભાગીદારી કરશે. આવી રીતે એન નંબરના પરમાણુ, આવી રીતે એન નંબરના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હશે, જેને કહેવાય સ્ફટિક, જેને કહેવાય સ્ફટિક ઇંગ્લિશમાં, અને કહેવાય ક્રિસ્ટલ ઇંગ્લિશમાં, અને કહેવાશે ક્રિસ્ટલ. હવે સમજવાની કોશિશ કરી કે આ સ્ફટિક છે, આ સ્ફટિક છે એની લાક્ષણિકતા શું છે, પેલી વસ્તુ. બીજી વસ્તુ, આ સ્ફટિકમાં એવું આપણે શું કરી કે જેથી વિદ્યુત પ્રવાહ કંટ્રોલમાં રહી શકે, એવું આપણે શું કરી શકીએ કે જેથી વિદ્યુત પ્રવાહ કંટ્રોલમાં રહી શકે, આ બીજી વસ્તુ. હવે આ સ્ફટિકમાં, આ સ્ફટિકમાં એવું શું થાય કે જેથી ઇલેક્ટ્રોનની એનર્જી, ઇલેક્ટ્રોનની એનર્જી ડિસ્ટન્સ પ્રમાણે ચેન્જ થાય, બે એટોમિક ડિસ્ટન્સ પ્રમાણે ચેન્જ થાય, અને તેના તેના મૂળભૂત પુરાવા પરથી અથવા તેના પેરામીટર પરથી આપણે બીજી વસ્તુનું એનાલિસિસ કરી શકીએ. આ મેઇન પોઈન્ટ છે, આખી થિયરીનો મેઇન પોઈન્ટ છે, કે આખી થિયરીનો મેઇન સારાંશ છે, કે જે આના ઉપરથી આપણે કઈ રીતે વર્ક કરી શકીએ ત્યાં એ સમજાવવાની કોશિશ કરીશ. ઓકે, તો હવે આની પહેલા આપણે એક પોઈન્ટ છે, સેમિકન્ડક્ટર્સ, દ્રવ્ય અને રચનાઓ, આમાં કે જે રચનાઓમાં, સમજો, જે રચનાઓમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય છે, તે બધા ઇલેક્ટ્રોનિક પરિપથના મૂળભૂત બંધારણીય એકમો છે. હવે આમાં ધાતુ, સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ ઉદાહરણ આપીને સમજાવું. આ પેલો ટોપિક છે તમારા સિલેબસ પ્રમાણે, બાર સાયન્સના સિલેબસ પ્રમાણે આ પેલો ટોપિક છે કે ધાતુ, સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ ઉદાહરણ આપીને સમજાવું. હવે ધાતુ પદાર્થોની અવરોધકતા, ધાતુ પદાર્થોની અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે અને વાહકતા ખૂબ જ વધારે હોય છે. ધાતુ પદાર્થની અવરોધકતા ખૂબ જ ઓછી અને વાહકતા ખૂબ જ વધારે હોય છે. ક્યાં સમીકરણ પરથી? આર ઇક્વલ ટુ રો એલ ડિવાઇડેડ બાય એ, આર ઇક્વલ ટુ રો એલ ડિવાઇડેડ બાય એ, અને અને સિગ્મા ઇક્વલ ટુ વન ઓપોન રો, સિગ્મા ઇક્વલ ટુ વન ઓપોન રો. આના ઉપરથી તેમની વાહકતા નક્કી થાય. ધાતુ પદાર્થની વાહકતા ખૂબ જ વધુ હોય છે અને અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે. અધાતુ પદાર્થોની વાહકતા ખૂબ જ ઓછી અને અવરોધકતા ખૂબ જ વધારે હોય છે, અને અર્ધવાહકની વાહકતા ધાતુ અને અધાતુ પદાર્થની વચ્ચે હોય છે. હવે જુઓ આ કઈ ફોર્મ્યુલા ઉપરથી આવશે, તો કે આર ઇક્વલ ટુ રજિસ્ટર, રજિસ્ટરનું મૂળભૂત ઇક્વેશન છે આર, આર બરાબર, આર બરાબર રો એલ, રો એલ ડિવાઇડેડ બાય એ, અને રો ઇક્વલ ટુ વન ઓપોન સિગ્મા, રો ઇક્વલ ટુ વન ઓપોન સિગ્મા. આ પ્રમાણે મટીરિયલની વાહકતા અને અવરોધકતામાં ફેરફાર થાય છે. સિગ્મા વધે તો રો ઘટે, અને સિગ્મા ઘટે તો રો વધે. આ તમને ખબર જ હશે, આ બેઝિક ઇક્વેશન છે. હવે આ ઇક્વેશનનો ઉપયોગ કરીને, આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે એક બીજી વસ્તુ મેળવવાની છે, આપણે બીજી વસ્તુ સમજવાની કોશિશ કરવાની છે, કે જેને કહેવાશે એનર્જી બેન્ડ ડાયાગ્રામ, એનર્જી બેન્ડ ડાયાગ્રામ, કે જે એનર્જી ગેપને ઇન્ડિકેટ કરે, અને એના ઉપરથી આપણે બીજી વસ્તુ સમજવાની કોશિશ કરશું. હવે તો કે આમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, આનું વર્ગીકરણ તમને મેં સમજાવવાની કોશિશ કરી હતી. હવે એનું વર્ગીકરણ અવરોધકતા અને વાહકતા આના બે ઉપર જ આધાર રાખે છે. અવરોધકતા અને વાહકતા
આના ઉપર જ આધાર રાખે છે. હવે હવે બીજી વસ્તુ એક સમજવાની કોશિશ કરશું કે જેમાં બીજી વસ્તુ સમજવાની કોશિશ કરશું કે જેમાં સેમિકન્ડક્ટર મટીરિયલ જોવો એનર્જી બેન્ડ ડાયાગ્રામ કે એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં કોઈ એક સ્ફટિકમાં એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજાવો અને એનર્જી બેન્ડ ડાયાગ્રામ પરથી આ સમજવું શું કામ જરૂરી છે કારણ કે આના ઉપરથી ત્રણ વસ્તુ આવશે વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ અને ફોરબીડન ગેપ વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ અને ફોરબીડન ગેપ આ કઈ રીતે આવશે તે સમજાવવાની કોશિશ કરું છું. આ જુઓ આ આઠ પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે આવા એન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય હવે આમાં બે પરમાણુ વચ્ચેનું અંતર બે પરમાણુ વચ્ચેનું અંતર જુદી જુદી રીતે ચેન્જ થાય છે તેવું સમજવું બે પરમાણુ વચ્ચેનું અંતર જુદી જુદી રીતે ચેન્જ થાય છે તે સમજવું હવે કઈ રીતે ચેન્જ થાય તે જોવો. હવે માની લો એક સ્ફટિકમાં એક નંબરનો પરમાણુ છે સિલિકોન આ બીજે નંબરનો પરમાણુ છે સિલિકોન આ ત્રીજું છે સિલિકોન આ ચોથું છે સિલિકોન આવી રીતે સમજો હજી કહું છું આખે આખું એક સ્ફટિક છે આ એક નંબરનો પરમાણુ છે આ બીજા નંબરનો પરમાણુ છે આ ત્રીજા નંબરનો પરમાણુ છે આ ચોથા નંબરનો પરમાણુ છે હવે બે પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ ડી વન છે ડી વન ડી ટુ ડી થ્રી સમજો ડી વન ડી ટુ ડી થ્રી બે પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ છે અહીંયા ઇલેક્ટ્રોન રચના બે આઠ ચાર છે અહીંયા ઇલેક્ટ્રોન રચના બે આઠ ચાર છે અહીંયા પણ ઇલેક્ટ્રોન રચના બે આઠ ચાર છે અહીંયા પણ ઇલેક્ટ્રોન રચના બે આઠ ચાર છે સિલિકોન પરમાણુ માટે હવે બધા પરમાણુની બાહ્યતમ કક્ષામાં ચાર ચાર ઇલેક્ટ્રોન છે હવે ડી વન એટલે શું પેલા તો ડી વન એટલે શું તો કે સમજો ડી વન એટલે બે પરમાણુ વચ્ચે બે પરમાણુ વચ્ચે નું મહત્તમ અંતર ડી વન એટલે બે પરમાણુ વચ્ચેનું મહત્તમ અંતર સમજો આ ડી વન આ એટમ વન આ એટમ ટુ હવે આની બાહ્યતમ કક્ષામાં સિલિકોનની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે આ એક બે ત્રણ ચાર એનર્જી બેન્ડ ડાયાગ્રામ ફોર ક્રિસ્ટલ મટીરિયલ આ કઈ રીતે આવ્યો એ સમજાવવાની કોશિશ કરું છું અહીંયા અહીંયા વન અહીંયા ટુ અહીંયા થ્રી અને અહીંયા ફોર આવી રીતે છે અહીંયા પણ આવી રીતે છે વન ટુ થ્રી ફોર હવે બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ બે પરમાણુ વચ્ચેનું અંતર ડી વન છે સમજો બે પરમાણુ વચ્ચેનું અંતર ડી વન છે કે જે મહત્તમ છે તો મહત્તમ અંતર હશે તો આ એક ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન એના વચ્ચે અપાકર્ષણ નહીં થાય બે ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ નહીં થાય ત્રણ અને ત્રણ વચ્ચે નહીં થાય ચાર અને ચાર વચ્ચે નહીં થાય આવી રીતે ચાર અને એક વચ્ચે નહીં થાય ચાર અને બે વચ્ચે નહીં થાય ત્રણ અને ત્રણ વચ્ચે નહીં થાય ત્રણ અને બે વચ્ચે નહીં થાય એક પણ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અને આકર્ષણ જેવું કંઈ થશે જ નહીં હવે આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ને આકર્ષણ ન થાય આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ને આકર્ષણ ન થાય તો આનાથી ફાયદો આનાથી શું ફાયદો થાય કે શું નુકસાન જાય કે તે વસ્તુ આપણે એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઉપરથી સમજશું બે પરમાણુ વચ્ચેનું અંતર અને એનું એનર્જી સાથેનો સંબંધ એટલે એને કહેવાય એનર્જી બેન્ડ ડાયાગ્રામ પરમાણુ વચ્ચેનું અંતર તેની તેની ઇલેક્ટ્રોનની ઉર્જા સાથેનું સંબંધ દર્શાવતો ગ્રાફ એટલે એનર્જી બેન્ડ ડાયાગ્રામ બે પરમાણુ વચ્ચેનું અંતર અને તેને તેના ઇલેક્ટ્રોન સાથે જોડાયેલી ઉર્જા નો સંબંધ દર્શાવતો ગ્રાફ એટલે એનર્જી બેન્ડ ડાયાગ્રામ એટલે એનર્જી બેન્ડ ડાયાગ્રામ અહીંયા લખું છું બે પરમાણુ વચ્ચે બે પરમાણુ વચ્ચે અંતર અને અને ઇલેક્ટ્રોનની એનર્જી
અથવા ઉર્જા સાથે સંબંધ દર્શાવતો સાથે સંબંધ દર્શાવતો ગ્રાફ એટલે એનર્જી બેન્ડ ડાયાગ્રામ એટલે એનર્જી બેન્ડ ડાયાગ્રામ એટલે આ એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં બે પરમાણુ વચ્ચે અંતર વધારે છે એટલે કોઈ પણ પ્રકારનું આકર્ષણ કે અપાકર્ષણ થશે નહીં જેથી બે પરમાણુ વચ્ચે વધુ અંતર રાખવામાં આવે તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી એટલે તેની વચ્ચેનું અંતર વધુ હોય તો તે એનર્જીથી સ્વતંત્ર છે સમજજો કે ગ્રાફ એનર્જી બેન્ડ ડાયાગ્રામ એ પોતે ઉર્જાથી સ્વતંત્ર છે એટલે તમે લખો છો અહીંયા જુઓ એટલે તમે અહીંયા દોરશો કે D1 વધારે હોય બે પરમાણુ વચ્ચેનું અંતર તો S કક્ષક છે એમાં 2N ઇલેક્ટ્રોન છે અહીંયા પણ 2N ઇલેક્ટ્રોન છે અહીંયા અવેલેબલ સ્ટેટ 6N છે અહીંયા અવેલેબલ સ્ટેટ 2N છે સમજો કાર્બન સિલિકોનનો એટોમિક કોન્ફિગરેશન 1s2 2s2 2p6 3s2 3p2 એટલે બાહ્યતમ કક્ષામાં અહીંયા બે ઇલેક્ટ્રોન છે અહીંયા પણ બે ઇલેક્ટ્રોન છે એટલે તમે જુઓ 2n અહીંયા આવશે અહીંયા પણ 2n આવશે અવેલેબલ સ્ટેટ 2n જ હોય s કક્ષક ઓયમાં અહીંયા તો કે અવેલેબલ ફિલ ઇલેક્ટ્રોન 2 છે પણ અવેલેબલ સ્ટેટ 6 છે હવે 6 માંથી 2 ઇલેક્ટ્રોન જ ફિલ અપ થયા છે એટલે બાકીની 4 સ્પેસ વેકન્ટ છે હવે જો તો કે d1 ડિસ્ટન્સ સુધીમાં d1 ડિસ્ટન્સ સુધીમાં એનર્જી ઇલેક્ટ્રોનની છે એ ડિસ્ટન્સ થી ઇન્ડિપેન્ડન્ટ છે ડિસ્ટન્સ અને એનર્જી વચ્ચે કઈ સંબંધ જ નથી તે આ ગ્રાફ બતાવે છે જુઓ તમે જોઈ શકો છો એનર્જી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ એનર્જી એ સ્વતંત્ર છે હવે તમે બે પરમાણુ વચ્ચેનું અંતર ઘટાડો હવે રસપ્રદ વાત આવશે બે પરમાણુ વચ્ચેનું અંતર ઘટાડો તમારી ચોપડી પ્રમાણે તમારે આટલું જ લખવાનું છે જે કેસ 1 કેસ 2 કેસ 3 છે એ કાંઈ વધારે લખવાનું નથી તમારે પણ સમજવા માટે જુઓ બે પરમાણુ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે હવે તમે જુઓ આ એક સિલિકોન પરમાણુ આ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે આ પેલો ઇલેક્ટ્રોન આ બીજો ઇલેક્ટ્રોન આ ત્રીજો ઇલેક્ટ્રોન આ ચોથો ઇલેક્ટ્રોન આવી રીતે આની બાહ્યતમ કક્ષામાં બીજો પરમાણુ છે તો એની બાહ્યતમ કક્ષામાં પણ 4 ઇલેક્ટ્રોન છે આ પેલો ઇલેક્ટ્રોન આ બીજો ઇલેક્ટ્રોન આ ત્રીજો ઇલેક્ટ્રોન આ ચોથો ઇલેક્ટ્રોન તો હવે તમે જોઈ શકો છો પરમાણુ વચ્ચેનું અંતર ઓછું છે પરમાણુ વચ્ચેનું અંતર ઓછું છે તો હવે શું થશે આને તમે એટમ નંબર 1 ગણો આને તમે એટમ નંબર 2 ગણો તો એટમ નંબર 2 અને એટમ નંબર 1 આના વચ્ચે આકર્ષણ ને અપાકર્ષણ થશે એટમ નંબર 1 હંમેશા આ ઇલેક્ટ્રોન ને હવે તમે જોજો ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું આકર્ષણ બ્લુ વોલ્ટેજ થી દર્શાવી બ્લુ માર્કર થી આના વચ્ચે હંમેશા આકર્ષણ થશે અહીંયા પણ આકર્ષણ થશે એવી જ રીતે આ ન્યુક્લિયસ છે એવી આ ઇલેક્ટ્રોન ઉપર તો કે આકર્ષણ કરશે અહીંયા તો કે આકર્ષણ કરશે અહીંયા તો કે આકર્ષણ કરશે સમજો અહીંયા તો કે આકર્ષણ કરશે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ અને અપાકર્ષણ ન્યુક્લિયસ સાથે વધી જશે અને બીજું આ 4 નંબરનો ઇલેક્ટ્રોન છે એ આ 3 નંબરના ઇલેક્ટ્રોનને અપાકર્ષણ કરશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ વચ્ચેનું આકર્ષણ આ પરસ્પર એટલી જટિલ પ્રક્રિયા છે કે જેનાથી ઇલેક્ટ્રોનની પોઝિશન નક્કી કરી શકાશે નહીં ઇલેક્ટ્રોનની પોઝિશન નક્કી કરી શકાશે નહીં ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરી શકાશે નહીં ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી નહીં કરી શકાય એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે શ્રોડિંજર દ્રવ્ય તરંગ સમીકરણ શ્રોડિંજર દ્રવ્ય તરંગ સમીકરણ નામના વિચારનો ઉપયોગ કરવો પડશે શ્રોડિંજર દ્રવ્ય સમીકરણ નામના વિચારનો ઉપયોગ કરવો પડશે ફરીથી કહું છું
परमाणु वच्चे अंतर घटाड़वामां आवे, बे परमाणु वच्चेनुं अंतर घटाड़वामां आवे, समझजो। बे परमाणु वच्चे डी1 थी डी2 जाय छे, परमाणु वच्चेनुं अंतर घटे छे। अहींया पण तमे जोई शको छो परमाणु वच्चेनुं अंतर घटे छे। तो आकर्षण अपाकर्षण बहुवत थाशे, न्यूक्लियस इलेक्ट्रॉन वच्चे अने इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चे अपाकर्षण वधारे थाशे। ई अपाकर्षण ना लीधे इलेक्ट्रॉन नी एक्जेक्ट पोजिशन खबर पड़शे नहीं, इलेक्ट्रॉन नु मूलभूत स्थान खबर पड़शे नहीं। इलेक्ट्रॉन नु मूलभूत स्थान खबर पड़वा माटे श्रोडिंजर द्रव्य तरंग समीकरण (del2ψ/del x2) प्लस (del2ψ/del y2) प्लस (del2ψ/del z2) प्लस 8π² m/h² e-v ψ = 0 આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે, આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે। અને આનું સોલ્યુશન, આ સમીકરણનો ઉકેલ શું બતાવે છે? આ સમીકરણનો ઉકેલ ઈ વસ્તુ બતાવે છે કે આ સમીકરણનો ઉકેલ પરવલય આકારનો હોય છે। આ સમીકરણનો ઉકેલ તમને પરવલય આકારનો હોય છે, આ સમીકરણનો ઉકેલ તમને પરવલય આકારનો મળશે। એટલે એટલે તમે ગ્રાફ જોઈ શકો છો, એનર્જી બેન્ડ ડાયાગ્રામ, એનર્જી બેન્ડ ડાયાગ્રામ તમે અહીં જોઈ શકો છો। આ પરવલય આકાર છે, આ તમે જુઓ, આ પરવલય આકાર છે, આ પણ પરવલય આકાર છે। પરવલય આને જ કહેવાય, એક બિંદુમાંથી બહાર નીકળે આને પરવલય કહેવાય, તમે કહી શકો આને પરવલય। તો આ પરવલય આકાર એટલે તમને મળ્યો। હવે શું થશે સમજો, આ પર્ટિક્યુલર પોઈન્ટ સમજો, આ પર્ટિક્યુલર પોઈન્ટ કે જેને કહેવાય એફ પોઈન્ટ, આ એફ પોઈન્ટ પાસે શું થશે, આખી ઘટનાનો આ મેઇન પોઈન્ટ છે, આ એફ પોઈન્ટ પાસે એસ ઓર્બિટમાં જે બે ઇલેક્ટ્રોન છે પરસ્પર આંતરક્રિયા, ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે। એટલે એસ પાસેના એસ ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન છે, એસ ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન છે, એક્સ કક્ષકમાં જે ઇલેક્ટ્રોન, એની અમુક ઇલેક્ટ્રોનની એનર્જી વધારે હશે, અમુક ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી હશે, સમજજો। અને તમે રેફરન્સ લાઈન લ્યો ડોટેડ લાઈન સમજવા માટે, તો આની ઉપરના ઇલેક્ટ્રોનની એનર્જી વધારે હશે, નીચેનાની ઓછી હશે। એવી રીતે અહીંયા પણ એવું થશે, ઉપર નીચે હશે, અમુક ઇલેક્ટ્રોનની એનર્જી વધારે, અમુક ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી। પણ આ પોઈન્ટ જુઓ, આ પોઈન્ટ પાસે બધા ઇલેક્ટ્રોનની એનર્જી સરખી થશે, આ પોઈન્ટ પાસે બધા ઇલેક્ટ્રોનની એનર્જી સરખી થશે। એટલે કહેવાનો મતલબ શું છે કે આ પોઈન્ટ પછી, આ પોઈન્ટ પછી બંને પરમાણુ એકબીજા સાથે ભેગા થઈ ગયા હશે, અથવા બંને પરમાણુમાંના ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભેગા થઈ ગયા હશે, સમજજો। આ પર્ટિક્યુલર વસ્તુ સમજવાની કોશિશ કરજો કે જે આ લીટી છે ને, આ લીટી ભૂલી જાવ અત્યારે, હવે આગળ શું થશે એનો વિચારો, પણ આ પોઈન્ટ પાસે બે ઇલેક્ટ્રોન ભેગા થઈ ગયા, સમજજો। અમુક ઇલેક્ટ્રોન અહીંયા હતા કે જેની એનર્જી ઓછી હતી, અમુક ઇલેક્ટ્રોન અહીંયા હતા કે જેની એનર્જી વધારે હતી। તો હવે એ બે ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થઈ ગયા, ભેગા થઈ ગયા એટલે શું થયું, તો કે અહીંયા 8 સ્ટેટ અવેલેબલ હતા, 6 + 2 ટોટલ 8 n અવેલેબલ હતા, 8 ઇલેક્ટ્રોન અવેલેબલ હતા, એમાંથી 4 ઇલેક્ટ્રોનની પોઝિશન ઓક્યુપાય થઈ ગઈ, 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, બાકીના 4 ઇલેક્ટ્રોન કે જે ગોઠવાઈ ગયા એ આખે આખા મટીરિયલમાં, હવે આખે આખા મટીરિયલમાં, આ મટીરિયલના ગ્રાફમાં ગમે ત્યાં હરી ફરી શકશે, શું કામ, કારણ કે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા, આ પોઈન્ટ પાસે એની એનર્જી સરખી થઈ ગઈ। એટલે હવે જ્યારે એ આગળ જશે ત્યારે એ કા ઉપર કા નીચે, બેમાંથી કોઈ પણ જગ્યાએ રહી શકશે, સમજો વસ્તુ, હજી કહું છું, આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રોનની એનર્જી સરખી થઈ ગઈ। પી ઓર્બિટમાં ઘણા ઇલેક્ટ્રોન એવા છે કે જેની એનર્જી ઓછી છે, એસમાં ઘણા ઇલેક્ટ્રોન એવા છે કે જેની એનર્જી વધારે છે। આ એનર્જી વધારે ઓછી શું કામ થઈ, તો કે ડિસ્ટન્સ ઘટાડ્યું એટલે પરસ્પર આંતરક્રિયા થઈ, જે આ આકૃતિ પરથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પરસ્પર આંતરક્રિયા થઈ, સમજજો। બીજો અને બીજા ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન અને આ ન્યુક્લિયસ, આ ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન, તો હવે આ જે 4 ઇલેક્ટ્રોન છે આની પોઝિશન નક્કી થઈ શકી નહીં, આની પોઝિશન નક્કી ન થઈ શકી, એટલે સીધું શ્રોડિંજર નામનું વૈજ્ઞાનિક આવ્યું,
કે જેને કીધું કે આ પોઝિશન નક્કી કરવા માટે કાંઈ નથી કરવાનું, તમારે સમીકરણ વાપરવાનું છે અને એ સમીકરણનો ગ્રાફ તમને પેરાબોલા મળશે. એ પેરાબોલા મળશે એટલે તમે અહીંયા પેરાબોલા દોરી નાખ્યું આ જોવો. હવે તો કે આ પોઈન્ટ ઉપર આવ્યા, આ પોઈન્ટ ઉપર આવશો એટલે શું થશે કે ઇલેક્ટ્રોનની એનર્જી સરખી થશે. હવે જે આ ચાર ઇલેક્ટ્રોન છે એ આખે આખા મટીરિયલમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. આ ચાર ઇલેક્ટ્રોન છે એ આખે આખા મટીરિયલમાં ડિસ્ટ્રીબ્યુટ થશે કે જેમાં અમુક ઇલેક્ટ્રોનની એનર્જી વધારે હશે, અમુક ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી હશે, અને અમુક ઇલેક્ટ્રોનની એનર્જીથી એબ્સોર્બ જ નહીં કરી શકે. અમુક ઇલેક્ટ્રોનની એનર્જી પોતે એબ્સોર્બ જ નહીં કરી શકે. આવું પ્રેક્ટિકલી કઈ રીતના પોસિબલ થાય? તો કે બોહર્સ નામના વૈજ્ઞાનિકે, નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે ઉર્જાનું એક સૂત્ર આપ્યું હતું, માઇનસ એન ઇ રેસ ટુ ફોર અપોન એટ એપ્સાલોન ઝીરો સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર. આવું બોહરના પરમાણુ નિયમમાં આવે, 11મા ધોરણમાં તમે ભણ્યા. હવે એન ઇક્વલ ટુ વન, એન ઇક્વલ ટુ ટુ, આમાં એન તો અચળ છે, ઇ પણ અચળ છે, એચ પણ અચળ છે, એપ્સાલોન પણ અચળ છે અને એચ પણ અચળ છે. હવે એન બરાબર વન અને ટુ મૂકો ને માની લ્યો, તો માની લ્યો અહીંયા આન્સર આવે એન બરાબર વન એ માઇનસ 13.6 અને એમ બરાબર ટુ એ ડિનોમિનેટર વધી જશે, ડિનોમિનેટર વધી જશે એટલે આ આન્સર ઘટશે, માની લ્યો આવે 4.6. સમજો તો હવે 13.6 ઇલેક્ટ્રોનની એનર્જી પોસિબલ છે, 4.6 પણ પોસિબલ છે. 13.6 એટલે તમે કન્સિડર કરો અપર સાઇન, 4.6 કન્સિડર કરો લોઅર સાઇન. સમજો ફરીથી કહું છું, આ ઇક્વેશનમાં એન બરાબર વન મૂકો તો આ આવે, એન બરાબર ટુ મૂકો તો આ આવે, આવું ધારો સ્વીકારો આવ્યું. તો હવે અમુક ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી થઈ, અમુક ઇલેક્ટ્રોનની એનર્જી વધારે થઈ, ઉર્જા ઓછી થઈ, ઉર્જા વધારે થઈ. તો હવે વિચારો 4.6 થી 13.6 સુધીની એક પણ વેલ્યુ મળતી નથી. 4.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી એક પણ એનર્જી ઇલેક્ટ્રોનની મળતી નથી. તો આને કહેવાય ગેપ. બસ આ ગેપ એટલે શું? આને કહેવાય ગેપ કે 4.6 થી 13.6 વચ્ચે એનર્જી નથી મળતી. એટલે તમે અહીંયા આ ગેપ બતાવેલો છે. જોવો આ ગેપ, અમુક ઇલેક્ટ્રોનની એનર્જી વધતી જ જશે. આ જો એરો કરું છું, આને કહેવાય ગેપ, ઇટ ઇઝ નોન એઝ ધ એનર્જી ગેપ. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ એટલે શું? કે અમુક ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી હશે તો આ લોઅર એનર્જી છે. જોવો લોઅર એનર્જી ફિલ્ડ, આ ઓછી ઉર્જા વાળા ઇલેક્ટ્રોન છે એટલે આને કહેવાય વેલેન્સ બેન્ડ. કન્ડક્શન એટલે તો કે ગમે ત્યાં ફરી શકે એટલે આને કહેવાય કન્ડક્શન. વધારે એનર્જી જે ઇલેક્ટ્રોનની હોય એ ઉપર જાય, ઓબ્વિયસલી છે, ગ્રાફમાં આ ઉપર જ આવે, તો આને કહેવાય કન્ડક્શન બેન્ડ. સમજો ફરીથી, અમુક ઇલેક્ટ્રોનની એનર્જી વધારે છે તો આને કહેવાય કન્ડક્શન બેન્ડ. તમે જોઈ શકો છો ગ્રાફમાં, તમે જોઈ શકો છો ગ્રાફમાં, આને કહેવાય કન્ડક્શન બેન્ડ. આ કન્ડક્શન બેન્ડ આવશે ઉપરનો જે પાર્ટ છે એ, અને નીચેનો છે એ કહેવાશે વેલેન્સ બેન્ડ. શું કામ? તો કે ત્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી છે. એટલે હવે કેસ ટુ શું થશે? તો કે બંને પરમાણુનું વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે આકર્ષણ થાય છે અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે, જેથી આકર્ષણ અને અપાકર્ષણના પરિણામ સ્વરૂપ ઇલેક્ટ્રોનની ઉર્જા શ્રોડિંજર વેવ ઇક્વેશન પરથી જાણી શકાય છે. તો શ્રોડિંજર વેવ સમીકરણનો ગ્રાફ પર્વ લઈ છે જે D1 થી D2 ના ગાળામાં દર્શાવેલ છે. એટલે હવે શું થશે? આઠ ચાર ઇલેક્ટ્રોન છે એ આખા સ્ફટિકમાં ગોઠવાઈ જશે. અત્યાર સુધી બબે ઇલેક્ટ્રોન અલગ અલગ હતા, કે જે આખા સ્ફટિકમાં હવે ગોઠવાઈ જશે. હજી અંતર ઘટાડશું તો હવે કેસ થ્રી, કે બે પરમાણુ વચ્ચે અંતર હજી ઘટાડવામાં આવે તો ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત કરવું અઘરું બને છે. એટલે અમુક ઇલેક્ટ્રોનની ઉર્જા વધી જાય છે, અમુક ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી રહે છે. અમુક ઇલેક્ટ્રોનની ઉર્જા વધી અને ઘટી જવાના લીધે એક ગેપ ઊભો થાય છે, જે ગેપની ઉર્જા ઇલેક્ટ્રોન પાસે રહેતી નથી, જેને એનર્જી ગેપ કહેવામાં આવે છે. ખાસ એનર્જી બેન્ડ ડાયાગ્રામ પરથી ત્રણ વસ્તુ માલુમ પડે છે. એક વસ્તુ ખબર પડે છે, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ એન્ડ ફોરબિડન ગેપ. આ વ્યાખ્યા બહુ જ મહત્વની છે.
બોર્ડની પરીક્ષા માટે આ બહુ જ મહત્વની છે. વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ન્યૂનતમ હોય છે, કન્ડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય છે, અને ફોરબિડન ગેપમાં ઇલેક્ટ્રોન હોતા જ નથી. ફોરબિડન ગેપમાં ઇલેક્ટ્રોન હોતા જ નથી. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેના એનર્જીના ડિફરન્સને વેલેન્સ બેન્ડ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ કન્ડક્શન બેન્ડ વચ્ચેના ઉર્જાના તફાવતને ઉર્જાના તફાવતને ફોરબિડન ગેપ કહે છે. ફોરબિડન ગેપ કહે છે. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેના ઉર્જાના તફાવતને ફોરબિડન ગેપ કહે છે. તો એનર્જી બેન્ડ ડાયાગ્રામ આ છે, આખે આખો એનર્જી બેન્ડ ડાયાગ્રામ. વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને બેનો ડિફરન્સ એનર્જીનો, એને કહેવાય ફોરબિડન ગેપ. તો આ છે આખે આખું એનર્જી બેન્ડ ડાયાગ્રામ. અને એનર્જી બેન્ડ ડાયાગ્રામ પરથી સેમી કન્ડક્ટરનું બે રીતે ક્લાસિફિકેશન થશે. સેમી કન્ડક્ટર અથવા એને કહેવાય અર્ધવાહકો. સેમી કન્ડક્ટરમાં પેલું આવશે ઇન્ટ્રિન્સિક સેમી કન્ડક્ટર. ઇન્ટ્રિન્સિક સેમી કન્ડક્ટર કે જેમાં કાંઈ પણ એક્સ્ટ્રા મટીરિયલ એડ કરવામાં આવતું નથી, એટલે આને કહેવાય શુદ્ધ અર્ધવાહક. અને આને કહેવાશે એક્સ્ટ્રિન્સિક સેમી કન્ડક્ટર, એટલે આમાં અશુદ્ધિ એડ કરવાની આવશે. એક્સ્ટ્રિન્સિક સેમી કન્ડક્ટર કે જેના બે ટાઈપ છે, પી ટાઈપ અને એન ટાઈપ. આટલી વસ્તુ આ લેક્ચરમાં તમને જાણવા મળી. તો આ પહેલો લેક્ચર હતો મારો. આવી રીતે આખે આખા ચેપ્ટરના લેક્ચર તમને લોકોને મળી જશે. યુટ્યુબમાં મારી ચેનલમાં જ હું અપલોડ કરીશ, બરોબર. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમને વધારે નોલેજ મળશે. જેડબલઈ મેઇન સુધીના એમસીક્યુ પણ કરાવીશ. નીટ માટેના એમસીક્યુનું સોલ્યુશન પણ તમને પ્રોવાઈડ થશે. થેન્ક યુ.